રમી રહ્યા છો, રમવાની મજા આવે છે, આવી જ મજા તમારે મારી સાથે કરવી છે, ચાલો તો આજે આપણે રમત રમીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં બે બાળકો છે. આ બંને બાળકોની આગળ બે ઊંધા ગ્લાસ મૂકેલા છે અને ત્રેની અંદર અલગ અલગ રંગની પાંચ સ્કેચ પેન છે. હવે આ બંને બાળકો સ્કેચ પેન વાળા પરથી ઉચકશે અને ગ્લાસ પર મૂકશે. જો ગ્લાસ પરથી સ્કેચ પેન નીચે પડી જાય તો એ શું થશે? આઉટ થશે. ચાલો તો આપણે રમત રમીએ. વેરી ગુડ, ખૂબ સરસ. અરે વાહ, બંને સાથે જ મૂકી રહ્યા છે. જોઈએ દિયા જીતે છે કે સાચી જીતે છે. અરે વાહ, સાચી બેન જીતી ગયા. હવે આ રમત તમારે ફરીથી રમવી છે. ચાલો તો આપણે આ રમત ફરીથી રમીએ. હવે આપણે જોઈશું કોણ રમત જીતશે. ચાલો તો રમીએ. અરે વાહ, હવે કોણ જીતશે આપણે જોઈએ. હા, દિયા જીતશે કે સાચી જીતશે? અરે રે, હવે પણ સાચી બેન તમે હારી ગયા, કારણ કે તમારી સ્કેચ પેન નીચે પડી ગઈ અને દિયા બેન વિજેતા થયા. ખૂબ સરસ બાળકો. હવે આપણે બીજી રમત રમીએ. અહીં પણ બે બાળકો છે. એ બે બાળકો પાસે નીચે ટ્રેમાં પાંચ પાંચ વસ્તુઓ છે અને સામે બે ડીશ છે. આ બાળકો આ નીચેની વસ્તુઓને વાળા ફરતી એક એક ઉચકશે અને દોડીને સામેની ડીશમાં મૂકશે. આપણે રમત રમીએ. ચાલો, રેડી બાળકો? રેડી. અરે વાહ, ખૂબ સરસ. સાચવીને દોડજો. અરે વાહ, બંને સાથે દોડી રહ્યા છો. કોણ કોણ વિજેતા થશે? અરે વાહ, દિયાબેન વિજેતા. સરસ, ચાલો આ રમત ફરી રમવી છે. ઓકે, ચાલો આપણે ફરીથી રમીએ. માટે રેડી છો ને? ચાલો તો આપણે રમીએ. સ્ટાર્ટ. વસ્તુ બહાર નહીં પડી જવી જોઈએ. હા, વેરી ગુડ. આ તો બંને સાથે દોડી રહ્યા છે. કોણ જીતશે? અરે વાહ, કોણ જીતશે? બંને જીતશે એવું લાગે છે. અરે રે, તમે તો બંને જીતી ગયા. રમત રમવાની મજા આવી ને. હવે આપણે ત્રીજી રમત રમીએ. હવે આ રમત વિશે પહેલા આપણે જાણી લઈએ. રમતનું નામ છે શ્યામ અને સુંદર. જ્યારે બાળકો હું શ્યામ કહું ત્યારે તમારે હાથ કેવી રીતે રાખવાના છે? આ રીતે રાખવાના છે. અને જ્યારે હું સુંદર કહું ત્યારે તમારે હાથ કેવી રીતે રાખવાના છે? સીધા કરવાના છે. હવે હું જ્યારે બોલું ત્યારે તમારે ધ્યાન આપવું પડશે. ઓકે, ચાલો એક વાર હું તમને બતાવી દઉં, પછી તમારે જાતે રમત રમવાની છે. સુંદર, શ્યામ, શ્યામ, સુંદર, સુંદર, શ્યામ, શ્યામ, સુંદર, સુંદર. સાચી બેન તમે આઉટ થઈ ગયા. હવે ધ્યાન રાખશો, આ રમત તમારે એકલા રમવાની છે. ચાલો રેડી. શ્યામ સુંદર, શ્યામ સુંદર, સુંદર. આઉટ થઈ જતે ને? ચાલો ફરીથી. સુંદર શ્યામ, શ્યામ સુંદર, સુંદર શ્યામ, સુંદર શ્યામ, સુંદર શ્યામ, શ્યામ સુંદર. અરે વાહ, તમે તો આઉટ જ નથી થતા. ફરીથી રમાડું. હો, ચાલો. સુંદર શ્યામ, શ્યામ, દિયાબેન ધ્યાન આપો. ચાલો, શ્યામ સુંદર, સુંદર શ્યામ, શ્યામ સુંદર, સુંદર શ્યામ, શ્યામ સુંદર, સુંદર શ્યામ, સુંદર શ્યામ, સુંદર. વેરી ગુડ. હવે આપણે બીજી રમત રમીએ. બાળકો, અહીં કેટલા અંક લખેલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. છ અંક લખેલા છે. હવે
તમે તમારા ઘરે સાપ સીડીની રમત રમો છો ને તો એ સાપ સીડીની રમતમાં પાસો આવે છે તો પાસો આવો હોય છે ને બાળકો હવે આ પાસાની મદદથી આપણે શું કરવાનું છે આ રમત રમવાની છે હવે હું આ પાસાને આ રીતે અહીં નાખીશ બાળકો ગણો જોઈએ કેટલા થયા 1 2 3 4 5 થયા તો અહીં હું 5 પર શું કરીશ છેકો મારીશ સમજ પડી ગઈ ને હવે આ રમત રમવા માટે કોણ આવશે કોણ આવશે અરે વાહ દિયા ને સાચી ચાલો તો તમે આવી જાઓ હવે તમારે સામસામે બેસવાનું છે એક પાસાનો દાવ લેશે અને બીજો છેકો મારશે વિદ્યાર્થી મિત્રો અહીં સાચીના હાથમાં શું છે પાસો છે હવે સાચીએ પાસાને નીચે નાખશે દિયાબેન તમે ગણો જોઈએ કેટલા છે 1 2 3 4 5 કેટલા થયા 5 તો હવે દિયાબેન કયા અંક પર છેકો મારશે 5 ચલો છેકો મારો વેરી ગુડ હવે ફરીથી સાચી દાવ લેશે દિયાબેન ગણો જોઈએ કેટલા થયા 1 2 3 4 5 6 કેટલા થયા 6 તો હવે કયા અંક પર આપણે છેકો મારીશું 6 ચલો છેકો મારો વેરી ગુડ કેટલા થયા 1 1 થયા તો હવે આપણે શું કરીશું 1 પર છેકો મારીશું મારો જોઈએ વેરી ગુડ સાચી ફરીથી દાવ લેશે કેટલા થયા ગણો જોઈએ 1 2 3 3 થયા તો હવે આપણે કયા અંક પર છેકો મારીશું 3 ચાલો છેકો મારો ખૂબ સરસ ફરીથી સાચી દાવ લેશે કેટલા થયા 1 2 2 તો હવે કયા અંક પર છેકો મારીશું 2 ચાલો છેકો મારો ખૂબ સરસ હવે કેટલા થયા ગણો જોઈએ 1 2 3 4 વેરી ગુડ હવે આપણે કયા અંક પર છેકો મારીશું 4 મારો છેકો મજા આવી ને રમત રમવાની હા ખૂબ સરસ મિત્રો રમત રમવાની મજા આવી ને તો આ બધી રમતો તમારે તમારા મિત્ર સાથે ઘરે રમવાની છે ખૂબ મજા આવશે ફરી મળીએ